બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી ચોરીના રેકેટને ઝડપી પાડવા માટે જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે, જેમાં છેલ્લા 5 માસમાં જુદી જુદી જગ્યાએ વાહન ચેકિંગ દરમિયાન રોયલ્ટી ચોરીના 128 કેસો કરવામાં આવ્યા હતા, જેમાં 1.58 કરોડ ઉપરાંત દંડ વસૂલ કરાયો છે. તદઉપરાંત પાલનપુર તાલુકાના લાલાવાડા અને થણિયાના નજીક પસાર થઈ રહેલા બે ટ્રકને ખનીજ ચોરી મામલે કબજે કરી 15 લાખનો દંડ કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળા અને નદીના વહાણામાંથી મોટી માત્રામાં ખનીજ ચોરીનું રેકેટ ચાલતું હોવાથી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશી અને તેમની ટીમ દ્વારા રોયલ્ટીની ચોરીને રોકવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં કોરોના મહામારી વચ્ચે એપ્રિલથી ઓગસ્ટના 5 મહિનામાં જુદી જુદી જગ્યાએ વોચ ગોઠવીને રોયલ્ટીના ચોરીના બનાવોમાં 128 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં વાહન માલિકો પાસેથી રૂપિયા 1.58 કરોડનો દંડ વસૂલ કરાયો છે, જેમાં તાજેતરમાં દાંતીવાડામાં 7 ડમ્પર ટ્રક તેમજ અમીરગઢમાં 5 ટ્રક ઝડપી પાડીને 27 લાખનો દંડ કરવામાં આવ્યો હતો, તેમજ ડીસાના છાત્રાલા અને લીઝની માપણી કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જે વચ્ચે પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે ભૂસ્તર તંત્ર દ્વારા ચેકિંગમાં 1 ટ્રક પાસ પરમિટ વિના 10.37 મેટ્રિક ટન બિલ્ડિંગનું સ્ટોન મળી આવતા અને ધણિયાણામાં 1 ટ્રકમાંથી ગ્રેનાઇટ મળી આવતા 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડ વસૂલ કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા વર્ષ 2019-20માં જુદા જુદા રોયલ્ટી ચોરીના બનાવોમાં રૂપિયા 61.67 કરોડના દંડની વસૂલાત કરાઈ હતી અને ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ એપ્રિલથી ઓગસ્ટ સુધીના 5 મહિનામાં રોયલ્ટી ચોરીમાં 24 કરોડનો દંડ વસૂલ કરાયો છે.